भगवान ने सामे आज वालीए एक जबरदस्त दावो कर्यो छे। भगवान पण एनो उत्तर आपे छे। वाली भगवान नी सामे जोई अने एवुं कहेवा लाग्यो के धर्म हेतु अवतरे गोसाई मारे परमेश्वर मने अड़सो नहीं पहला मारा प्रश्न नो मने जवाब आपो। भगवान कहे छे बोलो वानरराज। त्यारे वाली कहे छे के मैं एवुं सांभळ्युं छे અહીંયા અનેક મોટા મોટા આજુબાજુમાં ઋષિ મુનિઓનો નિવાસ, ક્યારેક ક્યારેક એમનો સત્સંગ મેં કરેલો છે અને એમણે એવું કીધેલું કે જ્યારે જ્યારે ભગવાનનો અવતાર આ ભૂમંડળ ઉપર થાય ત્યારે ધર્મની સ્થાપના માટે અને અધર્મના નાશ માટે થાય છે। તો તમે જો ખરેખર ભગવાન છો તો તમારો ધર્મ હેતુ અવતાર છે। મારે હું મોહી વ્યાધકી નાહી અને આજ એક ઝાડની ઓથે છુપાય, બે વ્યક્તિ યુદ્ધ કરતી હોય એમાં ત્રીજી વ્યક્તિ વચ્ચે પડીને કોઈને મારે ને એ રાજનીતિ પ્રમાણે પ્રભુ મોટામાં મોટો અધર્મ કહેવાય। અને આ અમારા બે ભાઈનો મામલો હતો, આ રાજધાનીમાં તમારો તો કાંઈ ભાગ છે નહીં, તો તમારે વચ્ચે પડવાની જરૂર જ ક્યાં હતી? કદાચ મને સુગ્રીવ મારી નાખે, હું સુગ્રીવને મારી નાખું તો તમારે એમાં વચ્ચે પડાય જ નહીં, અને તમને કદાચ એવું લાગે કે સુગ્રીવ મને વાલો છે તો એનું કારણ બતાવો, મેં બેરી મેં તમારું શું બગાડ્યું? ક્યારેય હું તમારી સામે આવ્યો નથી, કોઈને તમારું નામ લેતા પણ મેં રોક્યા નથી, મેં તમને કાંઈ કહ્યું નથી, તમારી સામે ક્યારેય એવી દ્રષ્ટિ કરી નથી તમને મારી સાથે વેર થાય માટે। પહેલાં બતાવો કારણ, કવન નાથ મોહી મારા, મને તમે માર્યો શા માટે?
વાલીની આંખમાં આંસુ છે અને આંસુ સાથે ભગવાનને પૂછે છે અને કહે છે કે તમે ભગવાન છો, મને તારાએ પણ કીધેલું કે તમે પરમેશ્વર છો, અને જો તમારામાં રણ મેદાનમાં ઝઝૂમવાની જો શક્તિ હતી તો તમારે સામે આવી જાવતું ને, પણ એક પારધી ઝાડની ઓથે છુપાઈને મૃગલાને મારે એવી રીતે તમે મને શા માટે માર્યો? ત્યારે ભગવાન એને જવાબ આપે છે કે ભગીની અનુજ વધુ ભગીની સુત નારી, તને મારવાનું એક કારણ, તું પાપી છે. કારણ તો કે તારા નાના ભાઈની સ્ત્રી જે રૂમા એને તે તારા ઘરમાં બળજબરીથી રાખી છે, અને નાના ભાઈની સ્ત્રી એ પોતાની દીકરી સમાન કહેવાય. અનુજ વધુ ભગીની સુત નારી સુનુ ષઠી એ કન્યાસમચારી. અનુજ વધુ એટલે નાના ભાઈની સ્ત્રી, પોતાની સગી બહેન, પોતાની જે પુત્ર વધુ હોય એ, અને એક પોતાની દીકરી, આ ચારેયની સામે પાપી સમાન દ્રષ્ટિ રખાય, અને તે તારી અનુજ વધુ રૂમાની સામે કુદ્રષ્ટિ કરી છે તો તને મારવામાં પાપશેનો? અને એ વખતે વાલી બહુ સરસ બોલ્યો. વાલી કહે છે કે પ્રભુ, અમે એવું સાંભળ્યું છે કે આ લોકની અંદર જ્યારે તમે આવો ત્યારે સત્શાસ્ત્રની રચનાઓ કરાવો. ઋષિમુનિઓ બધાએ શાસ્ત્રો લખે અને એની અંદર ધર્મની મર્યાદાઓ તમે બાંધી હોય કે આની સાથે આ સંબંધ રાખવો, આની સાથે આ સંબંધ રાખવો. મેં ઘણી વાર સંતોની પાસે સાંભળ્યું છે તો મહારાજ તમે મને આજે એ બતાવો કે તમે બધાએ શાસ્ત્રો કોના માટે લખ્યા છે. ત્યારે ભગવાને કહે છે કે વાનરરાજ, એ બધાએ શાસ્ત્રો મેં માણસો માટે લખ્યા છે. ત્યારે વાલી કહે છે કે પ્રભુ, તમે અમારા વાંદર માટે કયું શાસ્ત્ર લખ્યું છે? તમે જે જે આજ્ઞા કરી એ બધી માણસને લાગુ પડે, વાનરને કોઈ એને બેન શું કે એને ભગીની શું કે એને અનુજ વધુ શું, એને પશુને એવું કંઈ હોતું જ નથી. પશુના કોઈ એવા સ્પેશિયલ પરિવારો પણ હોતા નથી. તો હું થોડો માણસ છું માટે આને તમે પાપ કેમ ગણાવો છો? તમે જે ધર્મ લખ્યા એ માણસ લોપે એને પાપી કહેવાય, હું માણસ નથી. ભગવાન બે ડગલા પાછા ખસી ગયા. હનુમાનજી મહારાજ પ્રભુના કાનમાં જઈને કહે છે કે લ્યો દ્યો જવાબ, તમારે એમ કે હું જવાબ દઈ દઉં, પણ પ્રભુ આ ઇન્દ્રપુત્ર છે, આ બહુ બુદ્ધિશાળી અને બળવાન છે, માટે જવાબ આપો. ત્યારે ભગવાન હનુમાનજીને કહે છે કે તમે નીતિ પ્રવીણ છો, તમે જવાબ આપો. હનુમાનજી મહારાજ કે પ્રભુ, બધું ગૂંચવું તમે અને ઉકેલ બધો મારે કરવાનો? ભગવાન કે જો જ્યાં સુધી મારી પાસે રહેશો ને ત્યાં સુધી હું ગૂંચવવાનો, બધા ઉકેલ તમારે જ કાઢવાના છે, માટે તમે જવાબ દો. હનુમાનજી મહારાજ ચક્કર ખાઈ ગયા, કહો આને જવાબ શું દેવો. અને બહુ સરસ યોગ્ય દલીલ હતી, વાલી છે એ પશુમાં ગણાય, એને કોઈ પણ ધર્મ લાગુ ન પડે તો આવું પાપ માથે નાખીને એની હત્યા ન કરી શકાય. હનુમાનજી મહારાજ વિચારી અને પાસે આવ્યા, સુગ્રીવને પણ પાસે બોલાવ્યો. હનુમાનજી બેઠા, વાલીને માથે હાથ મૂક્યો, સુગ્રીવ બાજુમાં બેઠો છે, અને વાલીને કહે છે કે વાનરરાજ, તને મારવાનું એવું કારણ નથી, તારી વાત બિલકુલ ખોટી નથી, પશુના ધર્મ માણસને લાગુ ન પડે, માણસના પશુને નહીં, પણ તને મારવાનું એક બીજું કારણ છે. તું સંતોની પાસે બેસતો ત્યારે તે ક્યારેય સાંભળ્યું નહોતું કે ભગવાનને શરણાગત વત્સલ જીવ બહુ વાલા છે? આ કહે છે કે હા, મેં સાંભળ્યું હતું. તો કે તે ભગવાનની શરણાગતિ સ્વીકારી છે? વાલી કહે છે કે નહીં હનુમાન, સુગ્રીવને ડોકમાં પેલી વેલડી હતી ને એ બતાવીને કહે છે કે જોઈ લે આ નિશાની. સુગ્રીવે ભગવાનની શરણાગતિ સ્વીકારી છે, અને જે ભગવાનનો શરણાગત હોય એની રક્ષા કરવી એ ભગવાનની પવિત્ર ફરજ છે. ભગવાને એની સાથે મિત્રતા બાંધી છે, તે ભલે કાંઈ બગાડ્યું હોય કે ન બગાડ્યું હોય, પણ તું વાલી થઈને સુગ્રીવનું બગાડવા જ્યારે આવ્યો તો સુગ્રીવ છે એ ભગવાનના મિત્ર છે, એટલે મિત્રના પક્ષે મિત્રએ યુદ્ધમાં આવવું જ જોઈએ, તો એ ન્યાયે તને માર્યો છે, માટે હવે કાંઈ પ્રશ્ન હોય તો બોલ. તરત જ હનુમાનજી મહારાજને હાથ જોડ્યા કે મારો ભાઈ ભગવાનનો શરણાગત છે, મેં શરણાગતિ સ્વીકારી નથી. ત્યારે હનુમાનજી કહે છે કે શરણાગત વત્સલતાનું બિરુદ રાખવા માટે ભગવાને તને માર્યો છે.
વાલી ભગવાનને સૂતો સૂતો બે હાથ જોડે છે, પ્રાણ કંઠે આવી ગયા છે, લોહીની ધારા થઈ છે. ભગવાનને કહે છે કે પ્રભુ તમારી અને હનુમાનજી મહારાજની ચતુરતા પાસે મારા વાનરનો કાંઈ ચાલે નહીં, અને છતાંય મારો અંત સમય છે, આખી જિંદગી તો હું તમારો શરણાગત નથી થયો, પણ હનુમાનજી જેવા સંતનો ભેટો થયો ને એણે કહ્યું કે શરણાગતિ વિના મુક્તિ નહીં, માટે હું આજે મરતો મરતો તમારે શરણે આવું છું. હું પાપી છું, હું ભ્રાતૃદ્રોહી છું. અને આ સાંભળતા દયાનિધિ ભગવાન પાસે આવ્યા, પોતાનો હાથ વાલીને માથે મૂક્યો અને કહ્યું કે તેમ મારું શરણો સ્વીકાર્યું માટે અતિ પ્રસન્ન થયો છું. બોલ, તને કહેતો અજર અમર બનાવી દઉં. તારે જો જીવતા થવું હોય તો તારા પ્રાણને ટકાવી રાખવું, તારે જે જોઈએ તે માગી લે. અને એ વખતે વાલી કહે છે કે પ્રભુ ઘણાય વર્ષોથી આ શરીરને હું સાચવી રહ્યો છું. આ ધરતી ઉપર ઘણોય જીવો ઘણાયની સાથે યુદ્ધ કર્યા અને દેવની દુર્લભ એવી કિષ્કિંધા નગરીની જે સમૃદ્ધિ એને મેં ભોગવી, મારે ઘેર તારા નામની પતિવ્રતા સ્ત્રી છે, જીવનમાં કોઈ પણ પ્રકારની ખામી નથી. પણ હે દયાના નિદાન, મેં સંતોની પાસે એવું સાંભળ્યું કે અંત સમયે ભગવાનના દર્શન તો કોઈ ભાગ્યશાળીને જ થાય. કોઈ પણ સાધના વિના આજે તમારા અનુજ સાથે તમે જ્યારે મને દર્શન દેવા માટે આવ્યા છો અને એવા સમયે હું એવું માગું કે તમે મને જીવતો કરો, તો પછી શી ખાતરી કે જ્યારે મારું શરીર પડે ત્યારે મારા મુખમાં પાણી મૂકવા માટે તમે સામે ઊભા હશો. ભગવાન કહે છે કે વાનરરાજ, તમારી જે ઈચ્છા હોય તે બોલો. અને એ વખતે વાનરરાજ વાલી મરતા મરતા બહુ સુંદર બોલ્યા છે કે જન્મ જન્મ મુનિ જતન કરાહી, જન્મ સમજી શકે એને આજે એક વાનર સમજી ગયો. ભગવાનને કહે છે કે જોગીઓ તપ કરી કરીને રાફડા થઈ જાય, કેટલાય જન્મ સુધી સાધના કરે તો અંતકાળે તમારા દર્શન થતા નથી. તમારું નામ ભગવાન શિવ અને ભવાની હંમેશા કૈલાસ શિખર ઉપર જપ કરે છે, અને એ પરમેશ્વર આજ મારા અંતકાળે મારી સામે આવીને જો ઊભા હોય તો મારે હવે જીવવાની જરાય ઈચ્છા નથી. આ મૃત્યુ તો યોગીઓ નહીં પણ દુર્લભ છે. પણ હવે એક વસ્તુ હું તમારી પાસે માગું છું, એ વર તમે મને આપો. અબનાથ કરી કરુણા બિલોકહું, દેહું યહ વર માગહું. તમારો ભક્ત હોય એ જ તમારી પાસે વરદાન માગી શકે.
મેં કોઈ સારા કર્મ કર્યા નથી અને છતાંય આજે હું તમારી પાસે સામે ચાલીને વરદાન માગું છું. ભગવાન કહે છે કે વાનરરાજ બોલો. અને એ વખતે વાલી બોલ્યા કે જેહી જોની જન્મો કર્મવશ તહ રામ પદ અનુરાગ. હું આ જન્મ તો મારો એળે ગયો, મારા કર્મને આ દિન થઈ, અને ગમે તે સ્થાને ગમે તે શરીરમાં તમે મને જન્મ આપો પણ તમારા ચરણાર વિંદમાં મને પ્રીતિ થાય આ વર મને આપો. બાજુમાં અંગદ આવીને ઊભા છે, અંગદની આંખમાંથી આંસુડાની ધાર થાય કારણ કે પિતા મરણ પથારીમાં છે. તરત જ હાથ લાંબો કરી અને અંગદનું કાંડું જાલ્યું અને ભગવાનને કહે છે કે પ્રભુ યહ તનય મમ સમ બિનય બલ કલ્યાણ પદ પ્રભુ દીજીએ ગ્રહી બાહ સુર નર નાહ અંગદ દાસ અપના કીજીએ. મારા કરતાંય બળ શીલ ગુણ વગેરેમાં મારો પુત્ર ચડિયાતો છે. મને કોઈની શરણાગતિ નહોતી એટલે મારું જે બળ એને મેં અવળે માર્ગે વાપર્યું, પણ આ મારા પુત્રનું બળ છે એનો દુરુપયોગ ન થાય, એનું જે બળ અને વિનયશીલ એ તમારી સેવામાં કામ લાગે એટલા માટે મારા પુત્રનું કાંડું હે પરમેશ્વર હું તમારા હાથમાં સોંપું છું. આજથી તમે એના પિતા છો, એને તમારા દાસ બનાવીને હંમેશને માટે રાખજો. ભગવાનને વાલીએ એવું નથી કહ્યું કે મારું મૃત્યુ થાય એટલે મારા દીકરાને ગાદી આપજો, નહીંતર ગાદીનો વારસદાર તો અંગદ જ ગણાય. પણ ભગવાનને એમ કહ્યું કે આને તમારો દાસ બનાવજો, બાળકોને સત્ય નીતિ પ્રામાણિકતા અને ધર્મને માર્ગે વાળવા એ માતા પિતાની પવિત્ર ફરજ છે. માતા પિતાના વર્તનની અસર એ બાળકો ઉપર પડે છે. સંપત્તિ કરતાં એના જીવનમાં સંસ્કારો વધે એનું ધ્યાન માતા પિતાએ રાખવું જોઈએ. રામ ચરણ દ્રઢ પ્રીત કરી વાલી કિન્હું તન ત્યાગ, આ વાલીની કથા આપણને શીખવાડે છે. નહીતર નિયમ પ્રમાણે વાલીએ અંગદનું કાંડું સુગ્રીવને સોંપવું જોઈએ કે હવે રાજ તારું છે માટે આને તું તારો દીકરો માનીને સાચવજે. અને સુગ્રીવને કોઈ સંતાન નહોતું, બે ભાઈ વચ્ચે અંગદ એક જ હતા, પણ છતાંય એણે ભગવાનને ભલામણ કરી. માણસને કરેલી ભલામણ કરતાંય ભગવાનને કરેલી ભલામણ એ બહુ કામ લાગે છે. માણસ તો બહારથી ધ્યાન રાખે અને કંઈક જરૂર હોય તો આપે, કંઈક રસોઈ બનાવીને જમાડે, બાકી ભગવાન એવા છે કે એની જે બુદ્ધિ છે એમાં ધનુષ ધારણ કરીને બિરાજમાન થાય. ગમે એવી યુવા અવસ્થા હોય અને ગમે એવા વાતાવરણમાં તમારા બાળકો રહેતા હોય, પણ જો તમે પ્રાર્થના કરી હોય અને એના માનસમાં પરમેશ્વર વસે તો ગમે તેવો કુસંગ હોય એની અંદર પણ એ પોતાના સંસ્કારોને છોડતા નથી. ગમે એવી આસુરી ભૂમિ હોય તો એને ભૂમિની અસર પણ થતી નથી. માટે દરેક માતા પિતાએ વાલીના જીવનમાંથી શીખવા જેવું છે. આનું નામ શું છે? વાલી. સ્કૂલની અંદર કોની મિટિંગ હોય? સુગ્રીવની. વાલી મિટિંગ. ખરા અર્થમાં વાલી કોને કહેવાય? તો જે પોતાના દીકરાનું કાંડું પરમેશ્વરને સોંપે એ. બાકી બે પ્રકારના લોકો હોય, વાલી અને મુવાલી. તો એમાં આપણે શું બનવું એ આ કથામાંથી આપણે શીખવાનું છે. વાલીએ જેમ મોટા હાથીના કંઠમાંથી પુષ્પની માળા પડે એવી રીતે કોઈ માખણમાંથી જેમ વાળ ખેંચે એમ પોતાના શરીરને છોડી દીધું છે.